धोरण पांच पर्यावरण आसपास एकम सोर स्वच्छता आपणू काम। आपणे बधा स्वच्छता राखीए छीए। स्वच्छता राखवाथी शुं फायदो थाय? हा, स्वच्छता राखवाथी आपणे जुदा जुदा प्रकारना रोगोथी बची शकीए छीए। स्वच्छता आपणने सौने गमे छे, तो आ स्वच्छता विशेना सरस मजानो एकम छे। जेमां जुओ, आ पहेलुं चित्र छे एमां आपणे जोई शकीए छीए कि एक भाई गटरनी सफाई करी रह्या छे અને અહીંયા બધા લોકો ભેગા મળી એક સાથે સફાઈ કરી રહ્યા છે। પ્રશ્ન એક, નીચેના ચિત્રોનું અવલોકન કરી તેના વિશે ચાર પાંચ વાક્યો લખો। આ પહેલું ચિત્ર, બીજું ચિત્ર, આ ચિત્ર જોવાનું છે આપણે, પછી એમાં શું કહેવા માગે છે ચિત્ર એના વિશે આપણે વાક્યો લખવાના છે। તો જુઓ, આ ગટરનું ચિત્ર છે, દેખાય છે? ચિત્રમાં ગટરની અંદર ઉતરીને માણસ સફાઈ કરી રહ્યો હોય એવું લાગે છે। આ માણસ સફાઈ કરતો હોય એવું આપણને લાગે છે, અથવા રિપેર કરતો હોય એવું લાગે છે। ખૂબ સાવચેતી રાખવી પડે છે। કેટલીક વાર ગેસ ગળતરને કારણે ગુંગરામણ થવાથી મૃત્યુ થઈ શકે છે। આપણે કેટલી વાર સમાચારની અંદર જોઈએ છીએ, ટીવીની અંદર, છાપાની અંદર વાંચીએ છીએ કે ગેસ ગળતરના ગટરની અંદર શું થાય, જુદા જુદા કેમિકલ જાય, જુદો જુદો કચરો થાય, એટલે ગેસ ઉત્પન્ન થાય। કેટલી વાર માણસ ઊંડો ઉતરે તો શું થાય, એ ગેસ શ્વાસમાં જવાથી માણસનું મૃત્યુ પણ થાય છે। બીજું જુઓ, આને કોઈ એવા સારા કપડાં નથી પહેરે, ખુલ્લા શરીરે છે, ખાલી બંડી પહેરે છે, એવા કોઈ બૂટ નહીં પહેર્યા હોય, એવા એપ્રોન, હાજુ આને પહેર્યું છે ઉપર, એને એપ્રોન કહેવાય। શું કહેવાય? એ પ્લાસ્ટિકનું આવે મજબૂત, જેનાથી શું થાય, જે ગંદકી હોય એનાથી આપણા શરીરને રક્ષણ મળે। તો જુઓ, અહીંયા બધા ભેગા થઈને કામ કરે છે। આ ચિત્ર રસ્તાની સામૂહિક સફાઈનું છે। જુઓ, રસ્તો છે અને સામૂહિક સફાઈ થાય છે। ઝાડુ તથા આધુનિક સાધનોના ઉપયોગથી સફાઈ કરવામાં આવે છે। એમની સાથે ઝાડુ છે, જુઓ મોટું છે, બીજું એમને હાથમાં મોજા પણ પહેર્યા છે કેટલાકે। સફાઈ કર્મીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, ખાસ સુરક્ષા છે। અહીંયા કોઈ સુરક્ષા નથી, આ ભાઈ અંદર મળી પણ શકે છે, જ્યારે અહીંયા કઈ એવી ઘટના થાય, આકસ્મિક ઘટના, એવી કોઈ સંભાવના ખાસ જોવાતી નથી। તો આ ચિત્રની અંદર આપણે શું શીખ્યા કે આ બરાબર કામ કરવાની પદ્ધતિ નથી, જ્યારે આ કામ કરવાની સારી પદ્ધતિ છે। આપણે બધાએ પણ જ્યારે સ્વચ્છતા રાખવાની હોય, સફાઈ કરવાની હોય, ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે। હવે પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। એક, સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો? તો આ અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે। અત્યારે આપણા દેશની અંદર સ્વચ્છતા અભિયાન ચાલે છે, એના વિશેની વાત છે। બીજો પ્રશ્ન, તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું પ્રયત્ન કરો છો? તો આપણી શાળામાં સ્વચ્છતા રાખવા આપણે શું કરીએ છીએ એ આપણે અહીંયા લખવાનું છે। તો શાળામાં સ્વચ્છતા રાખવા મેદાન અને વર્ગખંડની સફાઈ કરીશું, કચરો કચરા પેટીમાં જ નાખીશું, ગમે ત્યાં પાણી ઢોળીશું નહીં। ત્રીજો પ્રશ્ન, તમારી આજુબાજુ કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોય તો તેના વિશે જણાવો। તો અમારી આજુબાજુ કચરાના નિકાલ માટે મોટી કચરા પેટી રાખવામાં આવી છે, લીલો અને ભીનો કચરો નાખવા માટે અલગ કચરા પેટી વ્યવસ્થા રાખવામાં આવી છે। ચલો, ચોથો પ્રશ્ન, ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહી છે? તો સફાઈ કામથી સ્વચ્છતા જળવાય છે, લોકોની સુખાકારી વધે છે, આમ સફાઈ કામે ફાયદાકારક હોવાથી ગાંધીજીએ સફાઈ કામને કલા કહી હશે, વળી કોઈ પણ કામ શીખવું એ એક કલા છે। પાંચમું, પહેલાના સમયે સફાઈ કામ માટે કયા સાધનો વપરાતા હશે? અત્યારની વાત નથી, વર્ષો પહેલા જ્યારે વિજ્ઞાનનો એટલી બધી શોધો થઈ નહોતી ત્યારે, તો પહેલાના સમયમાં સફાઈ કામ માટે ઝાડુ, સાવરણા, પાવડા, સાવરણીનો ઉપયોગ થતો હશે। છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે? હા, તો ઘરે આપણે શું કરીએ છીએ, જે ભોજન વધે એને શું કરવામાં આવે છે? હા, આપણે જે કરીએ છીએ એ જ આપણે અહીંયા લખવાનું છે। તો અમારા ઘરે વધેલા ભોજનને ગાય કે કૂતરાને ખવડાવીને નિકાલ કરવામાં આવે છે, અથવા તો કોઈ ગરીબ માણસ માગો આવે તો પણ આપણે એમને આપતા હોઈએ છીએ। તો આ રીતે આપણે જે કરીએ છીએ, જે સમજીએ છીએ, જે ભણ્યા છીએ, જે શીખ્યા છીએ, એના આધારે આ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે। પ્રશ્ન સાત, તમારી મમ્મી બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિકના જબલામાં લઈને આવે છે, તમે તેમને શું સલાહ આપશો?
પ્લાસ્ટિક થી જે જબલું હોય એ વપરાય તો આપણે એને ના વાપરવી જોઈએ એવી સલાહ આપીશું. તો એ લખવાનું, પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે તેમજ પર્યાવરણ માટે હાનિકારક છે, તેથી પ્લાસ્ટિકના જબલાની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવાની સલાહ આપીશ. પ્રશ્ન 8, તમારા ઘરની શાળામાં આવવાના રસ્તામાં કોઈએ કાંટાવાળા ઝાડની ડાળી કાપીને તેનો કચરો નાખ્યો છે, તમે શું કરશો, શા માટે? તો આપણે જ્યારે ઘરેથી શાળામાં આવીએ, રસ્તામાં કોઈએ શું કર્યું હોય, કાંટાવાળું ઝાડ હોય એની ડાળી કાપીને નાખી દીધી હોય, ત્યારે આપણે શું કરવાનું અને કેમ કરવાનું એ આપણે અહીંયા લખવાનું છે. તો આ રીતે લખાય, હું એ કાંટાવાળા ઝાડની ડાળીનો કચરો રસ્તામાંથી સાફ કરીશ, જેથી કોઈને કાંટા વાગે નહીં, કોઈને નુકસાન થાય નહીં. આપણે એને શું કરવું જોઈએ, શક્ય એટલું એનાથી, આપણાથી થાય એટલું એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અથવા તો જે લોકોએ નાખ્યું છે એના ઘરે જઈને શાંતિથી પ્રેમથી કહેવું જોઈએ કે ભાઈ તમારે આવું કામ કરવું જોઈએ કે જેથી બીજા કોઈને નુકસાન થાય. પ્રશ્ન 3, આ બંને ચિત્રોને આધારે તે વિસ્તારોમાં થતા ફાયદા કે નુકસાન વિશે જણાવો. જો ભાઈ પહેલું ચિત્ર છે એ તમને જોઈને ખ્યાલ આવે છે કે સ્વચ્છ ચિત્ર છે, કેવું છે, સ્વચ્છતા છે, ક્યાં ગંદકી છે નહીં. અહીંયા જુઓ બધી ગંદકી, પ્લાસ્ટિકનો બધો નકામો કચરો આપણે જોઈ શકીએ છીએ. તો એના આધારે શું ફાયદા ને શું નુકસાન થાય, તો જો આનાથી તો બધું નુકસાન જ થાય, કોઈ ફાયદો થાય, પણ આ જે સ્વચ્છતા રાખવાથી ખૂબ ફાયદો થાય. જેમ કે આ ચિત્રમાં સ્વચ્છતા જોવા મળે છે, સુંદર લીલાછમ વૃક્ષો શોભી રહ્યા છે, રસ્તાઓ સ્વચ્છ છે, સ્વચ્છતા હોવાને લીધે આજુબાજુ રોગચાળો ફેલાશે નહીં, પર્યાવરણને ફાયદો થશે. અહીંયા આ ચિત્રમાં ગંદકીના ડગલા જોવા મળે છે, ગંદકીવાળું ચિત્ર જોવું પણ ગમતું નથી, આવી ગંદકીથી રોગચાળો ફેલાવાની શક્યતા છે, પર્યાવરણને બહુ મોટું નુકસાન થશે, આના કારણે નુકસાન થશે, જ્યારે આનાથી શું થશે, ફાયદો થશે. પ્રશ્ન 4, તમારા વિસ્તાર કે ગામના સફાઈ કર્મચારીની મુલાકાત લો અને તેના પરથી નીચેની વિગતો લખો. એટલે કે શું કહેવા માંગે છે કે આપણા વિસ્તારની અંદર જે વ્યક્તિ સફાઈ કરવા માટે આવતો હોય, આપણે પંચાયત તરફથી જુદા જુદા માણસો સફાઈ કરે છે, તો એ વ્યક્તિને મળવાનું છે અને એના ઉપરથી આપણે આ વિગત લખવાની છે. જેમ કે એક વ્યક્તિનું નામ શું છે, તો સવજીભાઈ પરમાર. શું નામ છે? સવજીભાઈ પરમાર. કેટલા સમયથી કામ કરે છે, તો 15 વર્ષથી કામ કરે. આ આપણે એમને પ્રશ્નો પૂછીને લખવાના છે જવાબ. સફાઈ કામ માટે કયા સાધનોનો ઉપયોગ કરે છે, તો સાવરણો, ઊભું ઝાડું, તગારું, પાવડો, કચરા પેટી વગેરે. તેમના કામમાં પડતી મુશ્કેલી, તો ગંદકીવાળી અને દુર્ગંધવાળી જગ્યા સાફ કરવામાં મુશ્કેલી પડે છે. લોકો ખૂબ ગંદકી કરે અને એને એ સફાઈ કર્મીએ સાફ કરવી પડે, એમાં એને તકલીફ પડે. તેમના અનુભવ, મજબૂરી તેમજ સફાઈનું કામ બીજા કામ જેટલું જ મહત્વનું હોવાથી તેઓ આ કામ કરી રહ્યા છે. કેટલીક વાર સાધનોના અભાવે જીવનું જોખમ ઊભું થાય છે. ભાઈ મજબૂરી છે, એમને શું મજબૂરી હશે કહો? એમની જે સફાઈ કામ કરે એના કારણે એમને જે પૈસા મળે છે એના કારણે એમનું ઘર ચાલે છે. એમની પાસે ભણ્યા ગણ્યા નથી, સારું શિક્ષણ એમને મેળવ્યું, એટલે એમને બીજી કોઈ સારી નોકરી નથી મળતી, માટે એમને આવું કામ કરવું પડે. જોકે આ કામ ખરાબ નથી, બીજા જેટલા કામ છે એટલું જ મહત્વનું છે, પણ તો છેવટે તો આ ગંદુ કામ કહેવાય. કેવું કામ કહેવાય? તો આમને આવું કામ ના કરવું પડે એ માટે આપણે શું કરી શકીએ, તો સ્વચ્છતા રાખવી જોઈએ. શું કરવી જોઈએ? ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ. પ્રશ્ન 5, નીચેના કોષ્ટકમાં માંગેલી વિગતો ભરો. જુદા જુદા પ્રકારનો કચરો, જો કચરો કેટલા પ્રકારનો હોય એ અહીંયા આપ્યું છે, અલગ કરવા શું કરશો? આ બધો કચરો ભેગો થઈ જાય તો એનો અલગ કેવી રીતે કરાય, તેનો ઉપયોગ કેવી રીતે કરશો, કે એ કચરાને ફરીથી કેવી રીતે ઉપયોગ કરી શકાય? તો જુઓ, પ્લાસ્ટિકનો કચરો તો વીણીને, શું કરીને, તેનો પુનઃ ઉપયોગ કેવી રીતે થાય, તો રિસાયકલ કરીને. એની એક પ્રકારનું મશીન આવે, એની અંદર એને નાખી દે એટલે પ્લાસ્ટિક પહેલાં શું થાય, ઓગળી જાય, ઓગળી જાય, તૈયાર થઈ જાય, એટલે પછી એમાંથી નવું કોઈ સાધન આપણે બનાવી શકીએ છીએ. જૈવ કચરો તો સૂકો ભીનો અલગ કરીને એમાંથી ખાતર બનાવવામાં આવે. જૈવ કચરો એટલે કે પ્રાણીઓના મળમૂત્ર, છાણ, એને આપણે ઉકેરડામાં નાખીએ છીએ, પછી ઝાડના પાંદડા, ડાળીઓ,
વધેલો ઘાસ એને ઉકેડામાં નાખીને પછી એને શું કરીએ છીએ, ખાતર બની જાય એટલે આપણે ખેતરમાં નાખીએ છીએ, એટલે કે ખાતર બનાવીને ઉપયોગ થાય. લોખંડનો કચરો તો એને વીડીને કે ચુંબકથી અલગ કરી શકાય. લોહ ચુંબક જોયું છે ને તમે, તો એનાથી શું થાય, લોખંડનો કચરો હોય તો એને ચોંટી જાય, એ રીતે આપણે એને અલગ કરી શકીએ અને ભઠ્ઠીમાં ઓગાળીને ફરીથી નવું લોખંડ બનાવી શકાય. અન્ય કચરો તો વીણીને અલગ કરી શકાય અને ખાતર બનાવીને કે નાશ કરીને આપણે એને રિસાયકલ પુનઃ ઉપયોગ કરી શકીએ. ચલો પ્રશ્ન 6, વર્તમાન પત્રમાંથી સ્વચ્છતા વિશેના સમાચાર સુધી તેના કટિંગ અહીં મોકલો. તો જે વર્તમાન પત્ર એટલે કે જે છાપું આવે એની અંદર જે સ્વચ્છતા વિશેના સમાચાર આવે એ તમારે કાપી અને અહીંયા ચોંટાડવાના છે. પ્રશ્ન 7, નીચે સફાઈ માટેના આધુનિક સાધનોના ચિત્રો આપેલા છે, તેના વિશે માહિતી મેળવીને લખો. જો આ સફાઈનું સાધન છે તો એના વિશે માહિતી લખવાની છે કે આ વેક્યુમ ક્લીનર છે. વેક્યુમ ક્લીનર એટલે શું, કે અંદર આમ કચરો ખેંચી લે, હવા અંદર ખેંચાય, બહારના ફૂંકે એમ ખેંચાય. આ સાધનની મદદથી ભોયતરિયાની સફાઈ સારી રીતે કરી શકાય છે. તે વીજળીથી ચાલે છે, તેમાં અમુક મર્યાદામાં કચરાનો સંગ્રહ થાય છે. કચરો ખેંચે, અંદર પેટી જેવું હોય એમાં કચરો સંગ્રહી જાય, પછી શું થાય, બીજે જઈને આપણે એને ખાલી કરી શકીએ છીએ. જુઓ, આ પણ એક વેક્યુમ ક્લીનર છે જેમાં શું થાય, માણસ પકડીને એને કચરો ખેંચે છે. તો આ રોડની સફાઈ કરવાનું મશીન છે. કયું મશીન છે? રોડની સફાઈ કરવા. ઝડપથી મોટા રસ્તાઓની સફાઈ કરી શકાય છે. આ મશીન બેટરીથી ચાલે છે. શાનાથી ચાલે છે? બેટરીથી. જનરેટરની મદદથી પણ ચલાવી શકાય છે. કોની મદદથી ચલાવી શકાય? જનરેટર. જનરેટર શું આવે, જ્યારે લાઇટ ના હોય ત્યારે આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. ચલો આગળ, આ રોડની સફાઈ કરવા માટેનું સાધન છે. ઝડપથી અને સરળતાથી મોટા રસ્તાઓની સફાઈ થઈ શકે. જુઓ, રિક્ષા જેવું છે. આ મશીનનો સરળતાથી હેરફેર કરી શકાય છે. કેમ કે રિક્ષા જેવું છે, જેમ રિક્ષાને ફેરવી શકાય માને પણ ફેરવી શકાય. અને બેટરીથી ચાલે છે. એની અંદર શું ભરવામાં આવે, પેટ્રોલ ડીઝલ ભરાય, એમાંથી બેટરી ચાર્જ થાય અને એની મદદથી એ ચાલે છે. પ્રશ્ન 8, સ્વચ્છતાને લગતું પોસ્ટર દોરી રંગ પૂરો. અહીંયા તમારે કોઈ પણ પોસ્ટર દોરવાનું છે, જેમ કે સ્વચ્છતા રાખો એવું આપણે લખી શકીએ, બરાબર. બીજું શું લખી શકાય? ચશ્મા. હા, ગાંધીજીના ચશ્મા દોરી સ્વચ્છ ભારત લખી શકાય. શું લખી શકાય? સરસ. ચલો પ્રશ્ન 9, નીચે આપેલા વિધાનો વાંચી જો તે સ્વચ્છતામાં સહભાગી હોય તો તેની સામેના ગોરમાં લીલો રંગ, અને સ્વચ્છતા માટે નુકસાનકારક હોય તો તેની સામેના ગોરમાં લાલ રંગ કરો. જો એ સારું હોય તો કયો રંગ કરવાનો છે? લીલો. અને ખરાબ હોય તો? ચલો પહેલું, સરોજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે, તો સારી બાબત છે. નકામા પ્લાસ્ટિકમાંથી સારા નમૂના બનાવે તો એમાં લીલો આવે. 2, રેસમાં પ્લાસ્ટિકનું રેપર પોતાના ખિસ્સામાં મૂકી પછી કચરા પેટીમાં નાખે, તો સારી બાબત છે. શું કરે છે, પ્લાસ્ટિકનું કોઈ પણ રેપર આવે તો પહેલા ખિસ્સામાં મૂકી દે, ગમે ત્યાં ના નાખે, પછી ક્યાં નાખે એને, તો સારી બાબત છે. 3, આપતાપ પેન્સિલને વર્કખંડમાં ગમે ત્યાં છોલે છે, તો ખરાબ, ગમે ત્યાં છોલાય. રૂબીના રસ્તામાં પડેલો કચરો એકઠો કરી કચરા પેટીમાં નાખે છે, સારી બાબત, તો લીલો રંગ પૂરવાનો. સવિતા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે છે, હા, ખોટી બાબત છે. કેવી બાબત છે, તો અહીંયા કયો કલર આવશે? અહીંયા ભૂલ છે ભાઈ. કયો કલર આવે? સવિતા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે, ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નખાય, તો અહીંયા લાલ રંગ પૂરવાનો. કયો રંગ પૂરવાનો? હા, સરસ.